ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે ધોરણ વિષય કોમ્પ્યુટર વિન્ડોઝના સામાન્ય ખ્યાલ અને તેના ભાગો આપણે આગળના આગળના વિડીયોમાં જોયું ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું કમાન્ડ લાઇન ઇન્ટરફેક્સ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ વિન્ડોઝ સેવન કઈ રીતના શરૂ કરવું તેમાં આઈકોન ટાસ્ક બાર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોની કેટલીક ખાસિયતો વિશે આપણે જાણકારી મેળવી તો હવે આપણે જોવાનું છે કાસ્કેડ વિન્ડોઝ કાસ્કેડ વિન્ડોઝ એટલે બધી ખુલ્લી વિન્ડોની એવી રીતે ગોઠવણી કે જેથી ડેસ્કટોપના ઉપરના ડાબી બાજુના ખૂણાની નીચે જમણી બાજુના ખૂણા તરફ એકબીજા ઉપર અંશતર ઢંકાતી આગળ વધતી જાય સૌપ્રથમ નોટપેડ વર્ડપેડ પેઇન્ટ જેવા પ્રોગ્રામ ઓપન કરો તો આપણને દેખાય છે વર્ડપેડ પેન્ટ અને નોટપેડ જેવા પ્રોગ્રામો ઓપન કરેલા છે ત્યારબાદ ટાસ્ક બાર પર રાઈટ ક્લિક કરવાનું અને કાસકેટ વિન્ડો પર ક્લિક કરો એટલે કે ટાસ્ક બાર છે ત્યાં શું કરવાનું આપણે રાઇટ ક્લિક કરશો એટલે કાસકેટ વિન્ડો ઉપર ક્લિક કરવાનું કરતાં નીચે દર્શાવ્યા મુજબ વિન્ડોઝ પર એકબીજા પર ગોઠવાઈ જશે એટલે કે જે આપણને આ નીચે દર્શાવ્યું છે જે આપણને આ દેખાય છે એકબીજા ઉપર ગોઠવાઈ ગયેલા છે જેમ કે પેઇન્ટ નોટપેડ એમ તો શું કરવાનું આપણે ટાસ્ક બાર પર રાઇટ ક્લિક કરશું એમાં કાસકેડ વિન્ડો પર ક્લિક કરવાનું કંટ્રોલ પેનલનો ઉપયોગ કંટ્રોલ એટલે નિયંત્રણ કંટ્રોલ પેનલમાં માઉસ કીબોર્ડ પ્રિન્ટર ડિસ્પ્લે વગેરેના કાર્યોના વિકલ્પો આપવામાં આવ્યા છે કંટ્રોલ પેનલ દ્વારા માઉસ પ્રિન્ટર ડિસ્પ્લે મોડેમ વગેરેના સે સેટિંગ બદલી શકાય છે આ બધાના સેટિંગ બદલી શકાય છે એટલે કે કંટ્રોલ પેનલમાં છે માઉસ કીબોર્ડ પ્રિન્ટર ડિસ્પ્લે વગેરેના કાર્યના વિકલ્પો આપવામાં આવ્યા છે અને કંટ્રોલ પેનલ દ્વારા માઉસ પ્રિન્ટર ડિસ્પ્લે મોડેમ વગેરેના સિ સેટિંગ્સ બદલી શકાય છે હવે કંટ્રોલ પેનલમાં છે માઉસ બટન પર છે ડબલ ક્લિક કરતાં એટલે કે કંટ્રોલ પેનલમાં માઉસના વિકલ્પ પર ડબલ ક્લિક કરતાં આપણને આવું જોવા મળશે જે આપણને પરિણામ સ્વરૂપે જોવા મળશે અને માઉસમાં ડબલ ક્લિક માટેની સ્પીડ વધારી અને ઘટાડી શકાય છે જે આપણને દેખાય છે વધારી શકાય અને ઘટાડી શકાય છે માઉસની સ્પીડ છે વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે ડેટ એન્ડ ટાઈમ કંટ્રોલ પેનલના વિન્ડોમાં ડેટા અને ટાઈમ વિકલ્પ પર ક્લિક કરો અથવા ટાસ્ક બાર પર જમણી તરફના ખૂણામાં ડેટ એન્ડ ટાઈમના વિકલ્પ પર ક્લિક કરો એટલે કે આપણે અહીંયા જમણી બાજુ ટાસ્ક બાર છે ત્યાં આપણને આપેલું જ હોય છે ડેટ એન્ડ ટાઈમ ચેન્જ ડેટ એન્ડ ટાઈમ સેટિંગ પર ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે આપણને પૂછશે કે ચેન્જ ડેટ એન્ડ ટાઈમ સેટિંગ પર ક્લિક કરવાનું ડેટા એન્ડ ડેટ એન્ડ ટાઈમ નામનું ડાયલોગ બોક્સ ઓપન થશે અહીં આવી રીતના આપણને દેખાશે એના ઉપર એ પર ક્લિક કરવાનું છે હવે ડેટ ડેટ એન્ડ ટાઈમ સેટિંગ નામનું ડાયલોગ બોક્સ ઓપન થશે હવે ડેટ વિભાગમાં પહેલાં ડ્રોપડાઉન લિસ્ટમાંથી મહિનો સિલેક્ટ કરો એટલે કે જે મહિનો હોય તે સિલેક્ટ કરો જેમ કે જાન્યુઆરી હોય તો જાન્યુઆરી સિલેક્ટ કરો અને તેના પર ક્લિક કરો ત્યારબાદ નીચે દર્શાવેલ તારીખમાંથી તારીખ સિલેક્ટ કરો એટલે કે દસ તારીખ હોય તો દસ તારીખ સિલેક્ટ કરો વર્ષના ડ્રોપડાઉન લિસ્ટમાંથી વર્ષ સિલેક્ટ કરો એટલે કે જે વર્ષ હોય બે હજાર એકવીસ અથવા તો બે હજાર વીસ હોય તે સિલેક્ટ કરો આવી જ રીતે ટાઈમ બદલવા માટે પણ એવી જ રીતે કલાક જે છ વાગ્યા હોય તો છ ઉપર ક્લિક કરો મિનિટ એટલે કે વીસ મિનિટ થઈ હોય તો વીસ મિનિટ પર ક્લિક કરો સેકન્ડ એટલે ત્રીસ સેકન્ડ હોય તો ત્રીસ સેકન્ડ પર સિલેક્ટ કરો તો એવી રીતે આપણે ડેટ અને ટાઈમ બંને બદલી શકીએ છીએ વિન્ડોઝ સેવનમાંથી બહાર નીકળવું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય પૂર્ણ થયા બાદ કોમ્પ્યુટરને ડાયરેક્ટ બંધ ન કરતા તેને પદ્ધતિસર અમુક પગલાઓને અનુસરીને ઉચિત રીતે બંધ કરવામાં આવે છે વિન્ડોઝ સેવનમાંથી બહાર નીકળવું હોય તો આપણે શું કરવાનું કોમ્પ્યુટરને ડાયરેક્ટ બંધ તો નથી કરતા એને પદ્ધતિસર બંધ કરીએ છીએ કઈ રીતના કરીએ સૌપ્રથમ સ્ટાર્ટ મેન ઉપર ક્લિક કરીએ છીએ અને તેમાં લોગ ઓફ અથવા તો શટડાઉન એમ બે વિકલ્પો હોય એમાં આપણને ક્લિક કરીએ છીએ સૌપ્રથમ તો લોગ ઓફ વિકલ્પ સમજીએ તો લોગ ઓફ વિકલ્પ પર આપણે જોઈએ કે લોગ ઓફ છે શું લોગ ઓફ જ્યારે તમે કોમ્પ્યુટર સંપૂર્ણ બંધ કરવા ન ઈચ્છતા હો પરંતુ ચાલુ યુઝરનું કાર્ય પૂર્ણ કરી બીજા યુઝર માટે કોમ્પ્યુટર ચાલુ રાખવા ઈચ્છતા હો ત્યારે લોગ ઓફ પર ક્લિક કરવું સ્વિચ યુઝર દ્વારા તમે તમારું કાર્ય ચાલુ રાખી બીજા યુઝર્સને કાર્ય કરવા માટે કોમ્પ્યુટર સોંપી શકો છો એટલે કે તમારે તમારું કામ નથી કરવું પરંતુ બીજાને એનું કામ કરવું હોય એનું કામ ચાલુ રાખવું હોય તો આપણે શું કરવાનું લોગ ઓફ પર ક્લિક કરવાનું પછી છે શટડાઉન ટર્ન ઓફ કોમ્પ્યુટર વિકલ્પ પર ક્લિક કરતાં તમે તમને બાજુમાં દર્શાવે મુજબનું ડાયલોગ બોક્સ પ્રદર્શિત થશે સ્લીપ આ વિકલ્પ પર ક્લિક કરતા કોમ્પ્યુટરની મેમરીમાં રહેલી તમામ માહિતીનો હાર્ડ ડિસ્ક પર સંગ્રહ થઈ જાય છે એટલે કે સ્લીપ બટન પર આપણે ક્લિક કરીએ તો કોમ્પ્યુટરની મેમરીમાં રહેલી તમામ માહિતીનો હાર્ડ ડિસ્ક પર સંગ્રહ થઈ જશે કમ્પ્યુટર જ્યારે ફરીથી ચાલુ કરવામાં આવશે ત્યારે તે બંધ કરતાં પહેલાં જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં પાછું આવી જશે એટલે કે ફરીવાર કોમ્પ્યુટરને ચાલુ કરવામાં આવે તો એ કોમ્પ્યુટર જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં પાછું આવી જશે પછી છે રિસ્ટાર્ટ આ વિકલ્પ પર ક્લિક કરતાં વિન્ડોઝ બંધ થઈ ફરીથી ચાલુ થશે રિસ્ટાર્ટ પર આપણે ક્લિક કરીશું તો આ વિન્ડોઝ બંધ થઈ અને ફરીથી ચાલુ થશે કોમ્પ્યુટર જ્યારે હેંગ થાય જ્યારે થઈ જાય ત્યારે આ વિકલ્પનો ખાસ ઉપયોગ થાય છે જ્યારે કોમ્પ્યુટર હેંગ થાય ત્યારે એનો ઉપયોગ થાય છે રિસ્ટાર્ટનો ઉપયોગ થાય છે પછી છે ટર્ન ઓફ વિન્ડોઝ અને કોમ્પ્યુટર બંધ કરવા માટે આ વિકલ્પ પસંદ કરી પાવર સ્વિચ ઓફ કરો એટલે કે ટર્ન ઓફ વિન્ડોઝ અને કોમ્પ્યુટર બંધ કરવા માટે આ વિકલ્પ પસંદ કરી પાવર સ્વિચ ઓફ બંધ કરો વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે હવે ચાલો આપણે એની એક્સરસાઇઝ જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પેલું છે ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા છે ઓપરેટિંગ સિસ્ટમ છે શું છે સોફ્ટવેર ભાષા કે એ અને બી તો કે સોફ્ટવેર બીજું યુઝરે ખાલી જગ્યામાં પોતાના કાર્યો કરવા માટે કમાન્ડ લખવા પડે છે તો સેમાં લખવા પડે છે રોમ જીવઆઈ કે સીએલઆઈ તો કે સીએલઆઈમાં પોતાના કમાન્ડ લખવા પડે છે ત્રીજું ખાલી જગ્યાએ સીએલઆઈ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ છે તો કે ડીઓએસ ચોથું ખાલી જગ્યા ઇન્ટરફેસમાં ઘણા ગ્રાફિક્સ ચિત્ર આઇકન્સ આપવામાં આવ્યા છે કયા ઇન્ટરફેસ છે જેમાં ગ્રાફિક્સ ચિત્ર અને આઈકન્સ ઉમેરવામાં આવ્યા છે તો કે જીયુઆઈ જીયુઆઈ એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પાંચમું વિન્ડોઝ સેવન ખાલી જગ્યા કંપની દ્વારા બનાવવામાં આવેલું છે વિન્ડોઝ સેવન છે કોના દ્વારા બનાવવામાં આવેલું છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા છઠ્ઠું માઉસના પોઈન્ટરને આઈકન પર મૂકવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે માઉસના પોઈન્ટરને આઇકન પર મૂકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે રાઇટ ક્લિક સાતમું માઉસનું બટન દબાવેલું રાખીને માઉસને સરકાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કે ડ્રેગિંગ આઠમું વિન્ડોમાં સૌથી ઉપરની પટ્ટીને ખાલી જગ્યા કહેવાય છે સૌથી ઉપરની પટ્ટીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ટાઇટલ બાર નવમું તમે જે વિન્ડોમાં કાર્ય કરી રહ્યા છો તેને ખાલી જગ્યા વિન્ડો કહે છે એટલે કે હાલમાં આપણે જે વિન્ડોમાં કાર્ય કરી રહ્યા છીએ તેને શું કહેવાય છે એક્ટિવ વિન્ડો દસમું માઉસના પોઈન્ટને વિન્ડોની પર ગોઠવતા તેનો આકાર ખાલી જગ્યા જેવો જેવો થશે ડબલ એરો દેખાશે વિન્ડોના નાના કદના કારણે નહીં દેખાતી માહિતી જોવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ટાઈટલ બાર મેનુ બાર કે સ્ક્રોલ બાર તો કે સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે બારમું ઉપરના ડાબી બાજુના ખૂણેથી નીચે જમણી બાજુના ખૂણા તરફ એકબીજા પર અંશો તો વિન્ડોઝ એટલે શું થાય એક્ટિવ વિન્ડોઝ વિન્ડોઝ કે ટાઇટલ વિન્ડોઝ તો કે કાસકેડ વિન્ડોઝ તેરમું વિન્ડોઝમાં કાર્ય કરવા માટેના પ્રોગ્રામનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે સ્ટાર્ટ મેનુ એટલે કે વિન્ડોઝમાં કાર્ય કરવા માટેના પ્રોગ્રામનો સમાવેશ તેમાં થાય છે સ્ટાર્ટ મેનુમાં થાય છે કમ્પ્યુટર સંપૂર્ણ બંધ ન કરતા બીજા યુઝર્સ માટે ચાલુ રાખવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરવું એટલે કે આપણે કમ્પ્યુટર સંપૂર્ણ બંધ ન કરવું હોય અને બીજા યુઝર્સને આ કમ્પ્યુટર ચાલુ રાખવું હોય તો સેના પર ક્લિક કરવાનું લોગ ઓફ પંદર ખાલી જગ્યા દ્વારા તમે તમારું કાર્ય ચાલુ રાખી બીજાનું કાર્ય કમ્પ્યુટર પર કરી શકો છો તો કે સ્વિચ યુઝર સ્વિચ યુઝર દ્વારા છે આપણું કાર્ય ચાલુ રાખી અને બીજાનું કાર્ય કમ્પ્યુટર પર કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો આ બીજો પાઠ અહીંયા પૂરો થાય છે આવતા વિડીયોમાં આપણે ત્રીજા પાઠની માહિતી મેળવીશું